નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે 1.1 જોઈ લીધું, બરાબર. હવે આપણે 1.2 વાસ્તવિક સંખ્યા પ્રકરણ 1 છે આપણું, તો એની અંદર પ્રમેય આપ્યો છે 1.2. એમાં લખ્યું છે અંકગણિતનો મૂળભૂત પ્રમેય. આની અંદર આપણે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. આ કાંઈ પ્રમેય એટલે આપણે કોઈ વધારે એની પક્ષ સાધ્ય સાબિતીની રીતના કાંઈ આપણે કરવાને આમાં આવતું નથી. ખાલી જોવાનું છે કે શું કહે છે, તો કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપની અંદર દર્શાવવાનું કહે છે, બરાબર. અને વિભાજ્ય સંખ્યાઓ કોઈ આપણે એ લોકોએ આપી હોય તો એ આપણે જોઈએ. તો આપણે નાના ધોરણની અંદર તમે ભણીને આવ્યા જ છો, વર્ગમૂળ, પછી ઘન અને ઘનમૂળ, આ રીતના જે આપણે શીખ્યા હતા એની અંદર જે આપણે લખતા હતા ને ગુણાકાર સ્વરૂપે, એ જ થિયરી આપણે અહીં જોવાની છે. હવે આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ, તો અવિભાજ્ય સંખ્યાઓ કોણ કોણ હોય તો એને આપણે જોઈએ ને, અવિભાજ્ય સંખ્યાઓ તો એ કઈ કઈ છે, તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 . આ રીતના આપણે 1 થી 100 ની અંદર 25 સંખ્યા એવી આવે છે કે જે અવિભાજ્ય છે. અને ધોરણ 10 ની અંદર આપણે જે દાખલા જોઈએ છીએ ને, તો આટલા સુધીમાં તો મોસ્ટ ઓફ દાખલો છે એ ગણાઈ જતો હોય છે, બરાબર. તો આ બધી છે એ આપણી અવિભાજ્ય સંખ્યાઓ છે, એની અંદર 25 મેં કીધી, બરાબર. તો આટલે સુધીમાં મોસ્ટ ઓફ દાખલાનું કામ પૂરું તમારું થઈ જશે. હવે આપણે આગળ જોઈએ તો કોઈ પણ દાખલો આપણે આપ્યો હશે, એ દાખલાના અવિભાજ્ય સંખ્યાને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખશું તો એની અંદર કેવી રીતના પહેલા જોવાનું, શરૂઆત કેવી રીતના કરવાની, તો કોઈ પણ રકમ તમને આપી હોય ને તો તમારે એનો છેલ્લો અંક જોવાનો, બરાબર. ધારો કે તમને 332 આપ્યા છે, મોટી સંખ્યા આપણે નથી જોતા, 32 આપ્યા તો આપણે એનો છેલ્લો અંક જોવાનો હોય. છેલ્લો અંક છે એ શું જોવાનો, એટલે કે એકમનો અંક. તો એની અંદર આપણે શું કહીએ, આપણે સમજી લઈએ પહેલા એમ એકમનો અંક તમારે જોવાનો, એ બેકી છે એકી છે એ જોવાનું, એટલે કે એને યુગ્મ સંખ્યા છે અયુગ્મ છે અથવા સમ સંખ્યા છે કે વિષમ સંખ્યા, એની અંદર આપણે જોઈએ તો હવે પહેલા આપણે અયુગ્મ સંખ્યાઓ કોણ કોણ છે, તો કે 1, બરાબર, પછી 3, 5, 7, 1, 3, 5, 7 અને 9, આ રીતના આપણે એ હોય. પછી યુગ્મ સંખ્યાઓ, સંખ્યાઓમાં જોઈએ તો 0, 2, 4, 6 ને 8, 1, 2, 3, 4 ને 5, 1, 2, 3, 4 ને 5, તો 2 ની અંદર 5-5 સંખ્યા આવી જાય. આ યુગ્મ સંખ્યાઓ છે, આ અયુગ્મ સંખ્યાઓ છે, એટલે કે આ એકી કહેવાય ને આ બેકી. અને બીજી રીતના આપણે શું કહેવાય, અયુગ્મમાં એકી કહેવાય, આ છે બેકી છે, બરાબર. આને વિષમ સંખ્યા કહેવાય અને આને સમ સંખ્યા પણ, એટલે કે જુદા જુદા નામ જ્યારે આપ્યા હોય, એટલે કે આપણે આ તો જાણકારી માટે, આપણે કાંઈ બહુ આનું કાંઈ કામ છે નહીં, આ જોવા માટે. 0, 2, 4, 6, 8 હોય તો એ બેકી સંખ્યા કહેવાય, અને બેકી સંખ્યા હોય તો તમે નાના ધોરણની અંદર શીખી આવ્યા છો કે જે આપણે ચાવી કંઈ તો, બરાબર, એટલે 2ની, 3ની, 5ની, 11ની કે જે આપણે ચાવી જોઈએ એ શીખા હોય, બરાબર. તો એની અંદર આપણે 2ની ચાવી જોઈએ, એટલે કે 2 વડે ક્યારે તમે ભાંગી શકો, તો કે યુગ્મ સંખ્યા હોય ને, એટલે કે જો એનો એકમનો અંક 0, 2, 4, 6 ને 8 હોય તો તમે 2 વડે ભાંગી શકો, એટલે કે 2 વડે. પછી અલગ આંકડો હોય, પછી નંબર 3ની જોઈએ ચાવી, તો 3ની અંદર શું હોય, તો કે જે સંખ્યા આપણે એ લોકોએ આપી હોય ને એના અંકોનો સરવાળો કરવાનો, જો એ 3ના પાડામાં આવતો હોય તો આપણે એને 3 વડે ભાંગી શકીએ. તો આપણે અહીંયા 32 મે લખ્યા છે, બરાબર, 3 ને 2, 5, તો આપણે આને 3 વડે ભાંગી શકતા નથી. ધારો કે મેં અહીંયા લખ્યું છે 1, 3 ને 5, તો 5 ને 3, 8, 8 ને 9, એટલે 135 છે. તો આના અંકોનો સરવાળો 1 + 3 + 5, એટલે 5 ને 3, 8 ને 9, તો 9 છે એને આપણે 3 વડે ભાંગી શકીએ. તો 135ને પણ હું 3 વડે ભાંગી શકીશ, બરાબર. એટલે આ 3ની ચાવી થઈ. 2ની ચાવીમાં શું કીધું, આ છે એને 2 વડે. પછી આવી રીતના બધા અંકોનો સરવાળો કરીશ, અને જો 3 વડે 9 આવે છે આપણે, તો 3 વડે, એટલે કે 3ની ચાવી થઈ. હવે આપણે 5ની ચાવી જોશું. 5ની ચાવીમાં શું હોય, તો કે એકમનો અંક એટલે કે છેલ્લો અંક એટલે અહીંયા આપણે આ જી હોય બરાબર. હવે 135 જ છે આપણી પાસે એટલે એના પાછા અહીંયા હું રાખી જ લઉં છું. 135 છે એનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક છે એ 5 છે. તો આપણે શું જોવાનું પાંચની ચાવીમાં તો કે છેલ્લો આંકડો 0 હોય અને 5 હોય ને તો એને તમે 5 વડે ભાંગી શકો. તો અહીંયા એકમનો અંક શું છે? એકમનો અંક 5 છે. માટે આ સંખ્યા એટલે કે 135 ને પણ આપણે 5 વડે ભાંગી શકશું. એવી રીતના આગળ આપણે જોતું જવાનું અને ઉદાહરણ તરીકે આપણે એકાદો દાખલો જોઈ લઈએ કે કેવી રીતના આપણે આને આપણે ગણવાના હોય છે બરાબર. હવે ધારો કે આપણે 42 લીધા. 42 સંખ્યા છે એને આપણે આજે કીધું ને કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર સ્વરૂપે અમને દર્શાવી દો. તો આપણે આને જોઈએ તો વૃક્ષ અવયવો રીતના લેવાના હોય. જો આપણે બે રીતના દેખાડશું, એક આપણે જે ગુણાકાર પહેલાં આપણે જે તમે જે અવયવ પાડતા જે નાના ધોરણની અંદર એ અને વૃક્ષ, આપણે અત્યારે વૃક્ષ અવયવો લેવાના હોય બરાબર. આપણે અભ્યાસ કરવાનો 10મા ધોરણની અંદર આ રીત છે એટલે આપણે આનો પણ હું પહેલાં જૂનું શીખવાડી દઉં અને નવું બે જોઈ લઈએ આપણે બરાબર. તો 42 એને આપણે જૂની રીતે જોઈએ તો આમ તમે ભાગ પાડ્યા જ હશે નાના ધોરણની અંદર બરાબર. તો અહીં હું જોઈ લઉં કે ભાઈ છેલ્લો અંક શું છે તો કે 2 બરાબર. 2 છે એટલે એને હું 2 વડે ભાંગી શકીશ એટલે અહીંયા આપણે 2 મૂકતા અને 21 × 42 એટલે આપણે 2 વડે ભાંગાકાર કરી નાખ્યું. પછી એકમનો અંક 1 આવ્યો એટલે આપણે 2 વડે ભાગાકાર કરી શકતા નથી એટલે આપણે 3 ને જોવાના. તો 2 ને 3 તો 3 છે, 3 ને 3 વડે ભાંગી શકે એટલે 3નો વારો. 3 × 7 = 21 એટલે એનું પૂરું. પછી તો પૂરું થઈ જાય 7 × 21 = 7 બરાબર. એટલે આ રીતના અહીંયા એકડો આવી જાય એટલે આપણે 42 = 2 × 3 × 7 આ ગુણાકાર સ્વરૂપમાં જે એને કીધું ને આપણે કે ભાઈ અમને ગુણાકાર સ્વરૂપમાં દેખાડી દો. તો આપણે 2, 3 ને 7 અને એમાં એને શું કીધું કે વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણવાના કીધા. ક્રમને અવગણવા એટલે શું તો કે આના બરાબર હું આમે લખી શકું 7 × 3 × 2. મારે કાંઈ ક્રમની જરૂર નથી પણ આપણે અહીંયા શું કરશું કે આપણે ક્રમમાં જ શીખતા જશું બરાબર. પહેલાં 2નો વારો 3નો 5નો 7નો એમ જ લેશું. આ લોકો ભલે આપણે કહીએ પણ આપણે ભૂલ ન થાય, આપણે દાખલા ક્યારેય ગોટો ન થાય એટલા માટે આપણે તો છે ને આ જ રીત લેશું બરાબર. 2, 3, 5, 7 એ રીતના છે. હવે આપણે વૃક્ષ અવયવ જે આપણે ધોરણ 10ની અંદર જેટલા દાખલા હમણાં કરવાના છે આપણે સ્વાધ્યાય 1.2માં બરાબર. તો એની અંદર આપણે આ વૃક્ષ અવયવો લેવાય તો એને કેવી રીતના કરશું તો કે હું અહીંયા લખીશ આમ 42 બરાબર. એને આવી રીતના ચોખ્ઠું વૃક્ષ એટલે શું તો કે એક વૃક્ષ ઝાડને કેમ ડાળીયું ફૂટતી હોય આવી રીતના આમ આમ તો એવી રીતના આપણે આમાં ડાળીયું ફોડતી જવાની. પછી આ રીતના બે ખાના કરી લેવાના. 42 છે એટલે આપણે પહેલાં તો જે નિયમ મુજબ કીધું હોય 2 અહીંયા આપણે કરેલું જ છે બાજુમાં તો કે 2 વડે ભાગાલે છે એટલે આપણે અહીંયા પહેલાં 2 જે અવયવો અવિભાજ્ય અવયવ હોય ને એ આગળની સાઈડમાં રાખવાનો ભાગાલે એ આલિકોટ બરાબર. તો કેટલા દુ કીધા આપણે તો કે 21 × 42 એટલે એલિકોટ આવી ગયા. હવે આનું કામ પૂરું બરાબર. આ અવિભાજ્ય થઈ બની ગઈ સંખ્યા. હવે આપણે અહીંયા આવી તો અહીં પણ આ રીતના જ લેવાનું. પાછું 21ના કર્યા લો 3 × 7 = 21 3 × 7 = 21 દાખલો કામ પૂરો થઈ ગયો. હવે 7ના પાડ નાખવાના. 7ના તો પડે નહીં પણ આપણે શું કામ કે ભાઈ સહેલું પડે આપણે લખવામાં ક્યારેય ગોટો ના થાય એટલે આપણે 7 × 21 = 7 લઈ લેવાના એટલે અહીંયા આપણે છેલ્લે એકડો આવી જાવો જોઈએ બરાબર. તો આપણે આના અવયવ પાછા હતા એ નહીં જાય ને બરાબર. એટલે આ વૃક્ષની આપણે જે જરૂર છે ને એ આ દાખલાની આપણે કરવાની એટલે અહીંયા જે આગળનો ભાગ આપણો આવે છે એ જ આપણે લખવાનો હોય એટલે હું લખીશ 2, 3 અને 7 આ 42ના અવિભાજ્ય અવયવો જે ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવાના એ આવી ગયા. આ રીતના આપણે આપણા જે આગળના દાખલા છે સ્વાધ્યાય 1.2ના એટલે કે દાખલો પહેલો આ રીતના હું તમને ભણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો આપણે જોઈએ તો બરાબર નીચે દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. હમણાં આપણે જોઈ લીધું આગળ બરાબર કેવી રીતના ગણવાનું છે. હવે એ રીતના આપણે 1, 2 અને 3 દાખલાને આપણે બોર્ડ ઉપર રકમ લખી નાખી છે. તો આપણે એ રીતના આગળ વધીએ તો નંબર 1 આ આપણે કઈ રીત લઈએ છીએ તો કે વૃક્ષ અવયવો જે ઝાડનું આપણે કીધું એ બરાબર. લખવાની કાંઈ જરૂર રહેતી નથી, આપણે સીધો દાખલો જ ગણતરી ચાલુ કરી દેશે. હવે આપણે અહીંયા જોઈએ તો 140 પહેલી રકમ આપણી છે 140 તો એનો આપણે છેલ્લો અંક જોવાનો હોય એટલે કે એને એકમનો અંક જોઈ લેવાનો. શું છે 0 તો આપણે કીધું હતું ને કે 0, 2, 4, 6 અને 8 હોય તો આપણે 2 વડે ભાંગી શકીએ એટલે આપણે સીધું 2. હવે અહીંયા આપણું ખાનું બનાવી લેવાનું આ રીતના આપણે बराबर हवे आपणे बे हवे बे वडे भांगी एटले 2 सत्ता 14 अने 0 70 दू 140 भांगाकार करवानो होय 2 वडे 140 ने मैं भांगाकार कर्यो એટલે 70 જવાબ આવ્યા બરાબર આપણે સામાન્ય જે ભાંગાકાર એટલે કરવાની કાઈ જરૂર નથી આવતી એવો લાગશે તો આપણે આગળના દાખલામાં આવતું હશે તો આપણે એ રીતના પણ કરશું બરાબર હવે અહીંયા હવે આ તો અવિભાજ્ય થઈ ગયો અંક આવી ગયો હવે 70 છે ને પાછા ભાગ પડતા હોય તો 70 માંથી જવાનું આગળ આપણે તો પાછું અહીંયા આપણે 70 છે એટલે બેકી જ છે એટલે એને પણ આપણે 2 વડે ભાંગાકાર કરી શકશું હવે 70 ને 2 વડે ભાંગી એટલે 70 ના અડધા કયો के बे वडे भांगो तो आपने खबर है कि 35 दू 70 बराबर हवे आपने केना दिया तो के पाछो अंक पण अविभाज्य आवी गयो हवे 35 नो वारो लई तो 35 छे 5 ने 3 8 એટલે 2 નો વારો પૂરો થયો પછી 3 માં હું જોવા જઈશ એટલે હું આનો સરવાળો મારી લઉં 5 ને 3 8 3 ના પડામાં 8 આવતા નથી ઓકે તો આપણે શું કરવાનું તો કે પછી 5 નો વારો લેવાનો એટલે 5 નો તો કે 5 * 7 = 35 થાય છે એટલે આપણે સીધો અહીંયા લખાય 5 અને અહીંયા લખાય 7 5 * 7 = 35 હવે 7 નો વારો હવે તો આપણે ખબર છે કે છેલ્લો અંક આવી ગયો એ પણ અવિભાજ્ય છે એટલે સીધો 7 * 1 = 7 આપણે આ રીતના લખી નાખવાનું 1 બરોબર અહીં 1 આવી જાય એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો હવે આપણે શું લખવાનું કીધું તો કે અવિભાજ્ય અવયવને ગુણાકાર સ્વરૂપમાં દેખાડી દયો તો આપણે લખી નાખવાનું 140 बराबर बराबर आपणो छेल्लो जवाब छे हवे एना बराबर आ जे आगली सीरीज होय ने आखी लखवानी पाछळनुं नहीं आ आगलुं ज बराबर हां तो शुं आव्युं छे तो के 2 * 2 2 5 अने 7 हवे जे अंको डबलवार तबलवार जे आवता होय ई जोवाना होय तो के बगड़ा छे केटली वार छे 2 वार तो आपणे 1 ने 2 एटले बगड़ा उपर 2 घात मूकी पछी 5 अने 7 आ लखाई गयुं आपणुं काम पूरुं बराबर तो आ આપણો દાખલો પૂરો થશે પછી એ રીતના આપણે બીજા દાખલામાં જોશું જે વધારે વાર આવે એને તમારે ઘાત સ્વરૂપે દર્શાવી દેવાનું હવે આને જોઈએ આપણે બરાબર તો એની અંદર પણ આપણે આવી રીતના વૃક્ષનો જ ઉપયોગ કરવાનો છે અંકો જોઈએ તો 29 25 છેલ્લો અંક છે એ 5 છે હવે 5 છે તો એ 5 વડે તો ભંગાવાનું છે જ ઓલરેડી બરાબર તો આપણે શું કરવાનું છે તો પહેલા આપણે સરવાળોમાં કે 3 વડે ભંગાય છે 2 વડે તો નથી જ ભંગાવાનું તો આપણે 8 ને 2 10 10 ને 5 15 15 ને 16 17 ને 18 आ बधाय अंकों में सरवाड़ो कर्यो એટલે 18 आव्या तो 3 * 6 = 18 जो ई भंगातुं होय तो आखी रकम ने पण हूँ 3 वडे भांगी सकीश बराबर तमारे हवे 3 नो उपयोग करवानो रह्यो अहींया हवे हूँ 3 वडे भांगुं એટલે 3 * 1 = 3 बराबर भांगाकार करवानो छे अने करवो होय तो अहींया जोई शकाय छे 38 25 3 * 1 = 3 0 उपरथी उतर 8 3 * 2 6 8 मांथी 6 जाय तो 2 उपरथी 2 3 * 7 = 21 1 અને 5 3 * 50 = 15 0 0 આ રીતના ભાંગાકાર કરી લેવાનું નું આવડતું હોય તો નકર અહીંથી જોતો જવાનું 3 * 1 = 3 પછી આ બીજાનો વારો 3 * 2 = 6 2 વૈધા 22 થી આ ઉપરથી બગડો લે 3 * 7 = 21 1 વૈધો 3 * 50 = 15 તો આ રીતના અહીંયા જેને આવડતો હોય એ અહીંયા કરી શકે છે બીજા ના આવડતો હોય તો આ રીતના તમે ભાંગાકાર પણ કરી શકો છો ચાલો આગળ જોઈએ તો बराबर पाछू एज रीतना खानू राखवानुं पछी अहीं बीजू खानू राखवानुं बराबर हवे पाछू पण अहीं 5 छे एटले 5 वडे तो भंगावानुं ज पण मारे ए आगळ वधवानुं नथी मारे हजी चेक करवानुं छे के 3 वडे हुं करी शकूं तो 7 ने 8 9 9 ने 10 ने 5 15 हालो भाई 15 थाय 3 * 50 = 15 तो आने पण हुं 3 वडे भांगाकार करी शकीश एटले अहीं पाछा हुं मूकी दउं 3 3 * 4 = 12 0 0 उपरथी उतारा 7 3 * 2 = 6 1 वैधो 3 * 50 = 15 425 बराबर अहीं पण पाछो ए रीतना हवे 3 * 3 हजी पाछू जोई लऊं 4 * 2 = 6 6 * 5 = 11 पूरुं थई गयुं 3 ना पाडामां 11 आवता नथी एटले हवे 3 ने मूको पड़ता हवे जाओ 5 मां हवे 5 थी मारे भांगाकार करवानो रहेशे तो छेल्ले 5 छेल्ले हुं 5 थी भांगाकार करी शकूं छुं बराबर तो 5 ना पाडामां मारे 42 આવે ભાંગાકાર કરવાનો છે બરાબર આવડતો હોય તો સીધો 5 * 8 = 40 2 વૈધા 42 છે 5 * 8 = 40 2 વૈધા ઉપરથી ઉતારો 5 એટલે 25 થયા તો 5 ના પાડામાં 25 ક્યાં આવશે 25 25 25 બરાબર એટલે 85 50 425 બરાબર હજી આપણે આમાં આગળ વધીએ 85 છે અને 5 નો પાડો છે એટલે 5 ના પાડામાં જ આગળ જવાનું तो अहीं 5 राखी दिए आपणे केटला 5 * 85 तो के 17 5 * 85 બરોબર આપણે પાડો આવડતો હોય તો 17 × 5 = 85 થાય નકર પછી ભાંગાકાર કરી શકો છો હવે 17 છે એ તો આપણે ખબર છે કે પહેલા શરૂઆતમાં શીખ્યા હતા કે 17 જે અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે 17 × 1 = 17 સીધું લખી જ નાખવાનું રહે અહીં આપણો એકડો આવી જ ગયો હવે માટે જે આપણી રકમ છે 3825 એના બરાબર આપણે શું લખી પહેલી સિરીઝ 3 3 5 5 ને 17 બરોબર હવે આપણે આની અંદર જે બે વાર તનવાર આવતા હોય એ રીતના પાછું એટલે તગડા કેટલા આવે છે તો કે 2 એટલે 3 ની 2 ઘાત પાંચડાય 2 એટલે એની એટલી ઘાત અને 17 એક વખત એટલે આટલું હવે આપણે ઉલટા સુલટા લખો તોય પણ ચાલે પણ આપણે મેં પહેલા તમને કીધું કે આપણે છે લાઈનમાં જ આંકડા લેવા છે નકર આપણે 17 આગળ 5 પછી 3 પછી એમ ગમે એમ આડું સૂટું હાલે તમને જેમ ભાગાકાર આવડતો હોય તો તમે જીકી શકો પણ મોસ્ટ ઓફ આ રીતના લઈ એટલે આપણે ક્યારેય પણ ભૂલ આવે નહીં બરાબર હવે આપણે આગળ જઈએ તો 17 74 29 હવે એને આપણે પહેલા તો આપણે જોઈ લઈએ કે ભાઈ બેકી રકમ નથી છેલ્લો આંકડો 9 છે હવે આપણે એને 2 વડે નહીં આવે 3 માં જોઈએ તો 7 ને 4 = 11 ને 12 13 13 ને 9 22 જેવું થાય છે બરોબર તો એ 3 ના પાડામાં આવતું નથી પછી 5 નો જોવા જાય તો 5 માં પણ આવશે ને શું કામ કે 9 છે 5 ના પાડામાં હોય નહીં એટલે હવે આપણે 7 નો જોવાનો તો હવે જો આ દાખલો છે ને તરક ભાંગાકાર આપણે કરવા પડે બરાબર કેમ કે આપણે સીધું ફટાફટ એ રીતના ના આવે તો આપણે એનો ભાંગાકાર કરી જોઈએ 7 4 29 એને આપણે 7 વડે ભાંગી 7 × 1 = 7 0 ઉપરથી 4 ભાગ ના લો મીંડું મૂક ઉપરથી 2 7 50 35 ને 7 6 42 0 0 ઉપરથી 7 ના પાડામાં 9 આવતા નથી એટલે 7 પણ આવશે નહીં બરાબર પછી આવશે આપણા 11 તો 7 4 29 એને આપણે 11 ભાંગી જોઈએ તો કે 11 × 6 = 66 10 10 ને 4 14 14 માં 6 = 8 બરાબર 0 2 11 × 7 = 77 77 ને 5 × 1 = 59 તો 11 ના પાડામાં 59 પણ આવતા નથી એટલે આને પણ આપણે નો કરી શકીએ 13 માં જોઈએ 7 4 29 અને 13 તો 13 × 13 = 26 13 × 13 = 52 13 × 50 = 65 13 × 6 = 78 વધી જશે એટલે 13 × 50 = 65 એટલે 9 વધ્યા ઉપરથી 2 13 × 7 = 91 1 વધ્યો ઉપરથી 9 તેના પાડામાં 19 આવશે ને એટલે એનું કામ પણ પૂરું તો હવે આવ્યા 17 નો વારો બરાબર હવે 7 4 29 એને આપણે 17 ભાંગાકાર કરી જોઈએ એટલે 17 × 1 = 17 17 × 2 = 34 17 × 3 = 51 17 × 5 = 85 વધી જશે 17 × 5 એટલે 17 ચોકું 68 68 ને 2 અને 4 = 6 વધ્યા ઉપરથી તરો બગડો 17 × 1 = 17 17 × 3 = 51 2 માંથી 1 જાય 1 6 માંથી 5 જાય 1 ઉપરથી તરો 9 17 ના પાડામાં 119 17 × 6 = 102 17 × 7 = 119 એટલે 17 × 7 આવ્યા 119 0 0 0 બરાબર હવે આપણે 17 વડે ભાંગાકાર કરી શકાય એટલે આ રીતના જો કોઈ એવો દાખલો આવી જાય તો વારે લાગે અને આવી રીતના ભાંગાકાર કરવાય પડે બરાબર બધા દાખલા કાંઈ ફટાફટ થઈ જાય એવા નથી હોતા એટલે કોઈક દાખલામાં આવી રીતના વાર પણ લાગે તો નિરાતે જરાક બરાબર વ્યવસ્થિત હરવે હરવે કરતું જવાનું એમ ખોટી ઉતાવળે નહીં કરવાની એટલે 17 અને 4 3 અને 7 આ આપણો એક કામ પૂરું થયું એટલે 17 1 મળી રહ્યા હવે આગળ જઈએ હવે 17 સુધી તો આપણે જોવાઈ ગયું હવેની જે રકમ હોય 17 થી નીચે વાળામાં તો ભંગાવાની છે જ નહીં હવે તમારે ઉપરના સ્ટેપમાં 17 વડે ભાંગાકાર કરી જોવાનો જે થાય છે નકર પછી ઉપર નહીં જવાનું હવે હું 17 વડે પહેલા જોઈ લઉં પાછો 4 3 7 એને હું 17 જોઈ દઉં તમને 17 × 1 = 17 17 × 2 = 34 17 × 3 = 51 વધી જાય 17 × 2 = 34 બરાબર 10 10 માંથી 4 જાય 6 6 9 ઉપર 7 17 13 × 17 = 144 17 × 5 = 102 17 × 6 = 105 85 પૂરું થઈ ગયું શેષ વધે છે એટલે એનો વાળો આવતો નથી એટલે 17 પછી કોનો વાળો આવશે મેં કીધું એમ 19 નો તો હવે આપણે 19 જોઈ લઈએ એટલે 4 3 7 એને ભાગ્યા 19 તો 19 × 19 = 19 19 × 2 = 39 57 વધી જાય 19 × 2 = 39 39 ને 39 = 40 40 બરાબર ને 5 વધ્યા ઉપરથી 7 19 × 19 = 39 19 × 2 = 39 57 19 × 3 = 57 जीरो जीरो हालो जवाब आयो आपणो 19 એટલે અહીંયા 19 લખી શકું અને અહીંયા હું લખી આગું 23 બરોબર એટલે આપણે ભાગાકારનું કામ પૂરું કર્યું હવે 23 પણ કેવી સંખ્યા આવી ગઈ અવિભાજ્ય કામ થઈ ગયું પૂરું તો 23 ને આપણે ખેંચી હગી અહીંયા સીધા 23 એકો 23 બરોબર આ રીતના ઓમ સ્ટેપ જોઈને તો બહુ સીધા મોટા લીધા પણ આપણે ભાગાકાર કરીને આને ચેક કરવું पड़े बराबर सीधो दाखलो नहीं थाय એટલે આપણું કામ થઈ ગયું પૂરું એટલે 7 4 29 બરાબર કોણ આવ્યું તો કે 17 * 19 * 23 હવે આ બધા સિંગલ જ છે આંકડા એટલે કઈ ઘાત આવતી નથી અને આના બરાબર મેં તમને શરૂઆતમાં કીધું એમ ઉલટસુલટ તમને આવડતું ને ફટાફટ જીકો તો તમે આમ પણ લખી શકો 23 19 ને 17 એ ક્રમનું આપણે પહેલા જ કીધું ને એનો પ્રમેય હતો ઈ કે ભાઈ जरूर नहीं क्रम में गोठवू एम तो आ रीतना आपणे लखी सकीए बराबर। तो विद्यार्थी मित्रों आज आप अविभाज्य अवयवनी रीते जी अवयवों पाड़वाना हता ये आपणे शीखी लीधा बराबर। नेक्स्ट लेक्चरनी अंदर आपणे लसा अने गुस्सा शोधवाना छे तो एनी अंदर पण आज मेथडनो आपणे उपयोग करवानो छे। तो विद्यार्थी मित्रों आवजो। जय हिंद जय भारत।